આગળ વધીએ. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી કેબી જોશી સ્કૂલમાં સમયમાં ફેરફાર થતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. એટલું જ નહીં, તેમણે એનએસયુઆઈના આગેવાનો સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે 500 વિદ્યાર્થીઓએ રજૂઆત કરી. સ્કૂલ અને શિક્ષણ વિભાગની મનમાની સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. જે વિગતો હાલ વળી રહી છે તે અનુસાર આપને જણાવી દઈએ કે પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી જે કેબી જોશી સ્કૂલ છે તેમાં સમયમાં ફેરફાર થતા હોબાળો મચ્યો. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા હિતેશ ઠકરાર પાસેથી. હિતેશ, આખરે સ્કૂલ અને શિક્ષણ વિભાગની મનમાનીની સામે આ રજૂઆત થઈ રહી છે, વિદ્યાર્થીઓનું શું કહેવું છે? સ્કૂલ છે તેમાં સમયમાં અચાનક જ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની જે સ્કૂલના જે વિદ્યાર્થીનીઓ હતી તેને અચાનક જ બપોરના સમયમાં લઈ જવામાં આવી છે અને બપોરવાળી જે વિદ્યાર્થીનીઓ હતી તેમને અચાનક સવારના પાળીમાં લઈ લેવામાં આવતા વિદ્યાર્થીનીઓમાં હોબાળો મચી ગયો હતો. અને આજે વહેલી સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ એનએસયુઆઈની મદદ લઈ અને વિદ્યાર્થીનીઓએ જિલ્લા શિક્ષણ વિભાગને ઉગ્ર રજૂઆત કરી છે અને એક જ સમય અને એક જ સાથે બધી વિદ્યાર્થીનીઓ એક સાથે ભણી શકે તેવી માટે તેમને રજૂઆત કરી હતી. અને આ બાબતે હજુ પણ ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે અને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉતારવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પણ આ બાબતને લઈને એનએસયુઆઈની સાથે રહેશે તેવું વિદ્યાર્થીનીઓ જણાવ્યું છે. બિલકુલ, આભાર હિતેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એનએસયુઆઈના આગેવાનો સાથે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જે રીતે સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યું છે, સ્કૂલ અને શિક્ષણ વિભાગ તરફથી તેઓની મનમાની જે ચાલી રહી છે તેના વિરુદ્ધ ઉગ્ર રજૂઆત.